વેલકમ બેક ટુ અવર ચેનલ હ્યુમિનિટી આજનો વિડીયો ઘણી બધી કોમેન્ટ્સ તમારી અને મેસેજ કોલ પછી ડાયટ પ્લાન માટે આઈ થિંક સો ઘણા બધા વિડીયોઝ ઉપલબ્ધ છે તો તમે જોયા જ હોય મેં પણ થોડા ઘણા વિડીયોઝ જોયા આ વિડિયોઝ જોઈ અને મને જે અનુકૂળ લાગે એવી વાત હું અહીંયા કરીશ તો થેન્કસ ઓલ ધીઝ આર વિડિયોઝ અને હરેશભાઈ ગોઢાણીયા કે જેને પણ મેં કોલ કરી અને થોડીક માહિતી છે એ ત્યાંથી મેળવી તો એટ ધ એન્ડ મને જે અનુકૂળ લાગે છે આ પ્રકારની હું વાત કરીશ પણ જે કંઈ પણ વાત હોય અંતે તો તમને કઈ બાબત અનુકૂળ છે તમારા બોડીને તમારી રિક્વાયરમેન્ટ આ પ્રમાણે આગળ વધવાનું હોય છે સો વાત કરીએ ડાયટ પ્લાનની કે જ્યારે દોડતા હોય ત્યારે કયા પ્રકારનો ખોરાક આપણે લેવો જોઈએ જો તમારું રનિંગ તમારી પ્રેક્ટિસ વ્યવસ્થિત ચાલે છે ઘરના જ ખોરાક ઉપર સ્પેશિયલ ડાયટ પ્લાનની તમને રિક્વાયરમેન્ટ નથી જો સરસ મજાનું ટાઈમિંગ કોઈ વ્યક્તિ છે ને વીસ કે ઓગણીસ સાડા ઓગણીસનું ટાઈમિંગ એમ જ આવતું હોય કોઈ પ્રકારના ડાયટ પ્લાન વગર જે રોજ બરોજ રૂટીન ઘરનું સારું જમતા હોય અને થોડુંક હાર્ડવર્ક કરતા હોય ઘરે ખેતર વોટેવર તો જરૂર નથી કોઈ પણ પ્રકારના ડાયટ પ્લાનની પણ તમને એવું લાગે છે કે ડાયટ પ્લાન એપ્લાય કરવાની જરૂર છે ટાઈમિંગ ઘટાડતી વખતે ક્યાંક આવીને અટકી ગયા છો ચેન્જ કરવા છે ધેન આની સાથે જવું જોઈએ અને એકદમ સરળ પ્રકારનો ડાયરેક્ટ પ્લાન કે જે કોઈ પણ વ્યક્તિ છે ટોટલી તો સવારે દોડતા પહેલા જો તમારું રૂટીન ઉઠવાનું વહેલું હોય રનિંગ કરતા પહેલા વીસ સોરી ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેવું તમે વહેલા ઉઠી જતા હોય તો તમે રનિંગ કરતા પહેલા એકાદ બે ખજૂર એકાદ બે બિસ્કીટ થોડું દૂધ અથવા એક અથવા અડધું કેળું બધું નહીં આમાંથી કોઈ પણ એક લઈ શકો રનિંગ સવારે તમે શરૂ કરો એના ચાલીસ મિનિટ પહેલા એની વાત છે પણ તમે ઉઠતા હોય દોડવા જતા રહેતા હોય તો આ ચીજ ના કરો તો બેટર છે તો સવારે દોડતા પહેલા ચાલીસ પિસ્તાલીસ મિનિટનો સમય હોય એને પહેલા ખજૂર એક બે પેસી બિસ્કીટ બે કે ત્રણ થોડુંક દૂધ અને અડધું અથવા તો એક કેળું કેળાના સાઈઝ ઉપર ડિપેન્ડ કરે તો આવો તમે ચાલીસ પિસ્તાલીસ મિનિટ પહેલાં ખોરાક લઈ લો તો એનો મતલબ એવો થશે કે જ્યારે તમે રનિંગને સ્ટાર્ટ કરો છો તો શરીરમાં જે કંઈ પણ એનર્જી ખૂટે છે થોડી ઘણી આનાથી એનર્જી તમને પૂરી શરીરમાં મળતી રહેશે બટ થોડાક માત્રામાં લેવાનું છે અને એને જે સમય કીધો એના એક્ઝેટ સમય પહેલાં આમાંથી કોઈ પણ ચીજ તમે લઈ શકો મારી પોતાની વાત કરું તો મને કોઈ આવી આદત છે નહીં હું દોડતા પહેલાં થોડુંક હા પાણી પણ છે તમે પાણી પણ લઈ શકો બટ પાણી છે પાણી પણ જો રનિંગ કરતા પહેલા તમારે પાણી પીવું હોય તો એક ઘૂંટ થોડું પાણી પીવું જોઈએ વધારે પાણી પીને પણ દોડવા ના જવાય બટ મારી પર્સનલ વાત દરેક જગ્યાએ હું કરતો તો મને આવે કોઈ પણ પ્રકારનું હું કંઈ લેતો નથી પણ તમે લઉં તો આનો ફાયદો તો થવાનો છે શ્યોર વાત છે દરેક વાત છે દરેક વ્યક્તિ અલગ લાગુ પડશે એટલે એનો અર્થ એવો નથી કે કોઈ વ્યક્તિ આવું કરે છે તો મારે કરવું જોઈએ તમારા માટે શું યોગ્ય છે આ બાબતથી તમારા ઉપર એપ્લાય કરીને જ પ્રયત્ન કરવો જોઈએ દોડ દરમિયાન હવે તમે દોડ કરો છો દોડ દરમિયાનનો અર્થ એવો નથી કે તમે દોડતા દોડતા કોઈ વસ્તુને લઈ હા તમે લોંગ રનિંગ કરો છો દસ કિલોમીટર માટે જાઓ છો આઠ કિલોમીટર માટે જાઓ છો અને વચ્ચે તમને થોડુંક લાગે છે તો વચ્ચે ક્યાંક લીંબુ પાણી ઓઆરએસ અથવા તો સાદું પાણી કંઈ ના હોય તો સાદું પાણી બેટર છે કંઈ ખાસ નથી ઓઆરએસ તમે એફર્ટ કરી શકતા હોય તો લઈ શકો લીંબુ પાણી બનાવીને સાથે રાખી શકો ખાસ જ્યારે તમે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા જાઓ છો અથવા જ્યાં ક્યાંય પણ તમે પ્રેક્ટિસ રોડ ઉપર કરો છો તો રેપિટેશન છે આઠસોનું છે હજારનું છે તો આ વચ્ચે તમે રેસ્ટ લેતા હોય ત્યારે થોડું અમથું તમને અનુકૂળ લાગે એટલું વધારે નથી જ લેવાનું કેમ કે પ્રેક્ટિસ બાકી છે એટલા માટે પણ જરૂર લાગે એટલું લીંબુ પાણી અથવા તો ઓઆરએસ અથવા તો પાણી આમાંથી કોઈ પણ વસ્તુ તમે રાખી શકો હવે દોડ બાદ સવારે દોડ કર્યા પછી યોગ્ય સમય ચાલીસ પિસ્તાલીસ મિનિટ કે ઉપર ઉપરનો સમય જવા દેવાનો છે એના પછી રાત્રિના અથવા તો આગલા દિવસે સવારે પલાળીને રાખવાના છે તમે ફણગાવેલા કહી શકો કે જેમાં અંકુર ફૂટી ગયા હોય એવા ચણા સોયાબીન મગ ચણા સોયાબીન અને મગ આને તમે આગલા દિવસે સવારે પલાળી દો તો ફણગાવેલા અથવા રાત્રિના પલાળી દો તો તેને આપણે પલાળેલા કહીએ તો ખાસ ચણા સોયાબીન અને મગ આ ત્રણ ચીજ બહુ મહત્વ ધરાવે છે જેમાંથી આપણે ઘણા બધા માત્રામાં પ્રોટીન મળશે અને આપણા શરીરના બંધારણમાં પ્રોટીનનો કેટલો ભાગ છે તમે પણ જાણો છો અને એનર્જીમાં પણ પ્રોટીન છે એનું બહુ મહત્વ છે એટલા માટે ચણા સોયાબીન અને મગ મારી પોતાની વાત કરું તો હું સોયાબીન ટ્રાય નથી કરી હવે કરીશ ચણા અને મગ બે પલાળેલા સવારે ખાઉં છું અને ખજૂર અને ઘી અત્યારે સવારનો ડાયટ પ્લાન એકાદ વરસથી મારું છે ચણા થોડાક મગ

બદામ પિસ્તા અને સૂકી દ્રાખ અને તમે ઇવનિંગના બધું પલાળી અને પછી સવારે ખાઈ શકો ઈવન તમને પલાળેલી બીજી વસ્તુ ના ભાવતી હોય તો ચણા સોયાબીન અને મગ એટલું પલાળી અને બીજું કરી અને ખાઈ શકો તો આ વાત છે દોડ કરી અને તમે એક્સરસાઇઝ કરી લો તમારી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પછી રિલેક્સ થઈ અને પછી આ નાસ્તો છે એ સવારમાં લઈ શકાય તો જનરલી હું જે લઉં છું એ ફરી વખત કહી દઉં ચણા મગ ખજૂર અને થોડુંક ઘી તો આ વાત છે રનિંગ કર્યા પછી જે નાસ્તા સ્વરૂપે આપણે લઈએ બપોરનું જમવાનું દાળ ભાત શાક અને રોટલી જે આપણે રૂટીન જમતા હોય એ જ બપોરે જમવાનું છે તમે નોનવેજ ખાતા હોય મને એનો અનુભવ નથી નોનવેજ ખાતા હોય તો યોગ્ય માત્રામાં ઈંડા એક દિવસ દરમિયાન બે ઈંડા લેવા જોઈએ એવું કહે છે મેં સાંભળો આનો મારો અનુભવ નથી પણ જેટલું પણ માંસાહારમાંથી મળે છે એટલું જ આપણે જો પેલામાંથી મળી રહેતું હોય નેચરમાંથી મળી રહેતું હોય શાકભાજીમાંથી મળી રહેતું હોય તો શરીર માટે આઈ થિંક વધારે અનુકૂળ રહેશે તો બે ઈંડા પણ તમે લઈ શકો હા લીલા શાકભાજી જે આપણે કહીએ કે કાચો સંભારો છે તો આવું બપોરે લેવું જોઈએ પણ જે મિત્રો ઇવનિંગના પ્રેક્ટિસ કરે છે એને થોડુંક ખાસ ધ્યાન રાખવાનું કે જમી લેવાનું સારું એવું શરીરને મળે એવું બટ એટલું તણાઈને નહીં જમવાનું કે બપોર પછી આપણે કદાચ પ્રેક્ટિસમાં જવું હોય તો પેટ આપણું ખાલી ના થાય તો બપોરનું જમવાનું પછી ઇવનિંગની પ્રેક્ટિસની વચ્ચે તમારો સાડા ત્રણ કે ચાર કલાક જેવો ત્રણથી ચાર કલાક જેવો સમયગાળો હોય એના પછી તમે બપોરનું જમવાનું લઈ અને પ્રેક્ટિસમાં જઈ શકો તો આ વાત થઈ બપોરની એના પછી રાત્રિનું જમવાનું તો ઘરનું જે રોજનું જમવાનું છે એને જ તમારે જમવું જોઈએ એક્સ્ટ્રા પ્રોટીન તરીકે કંઈ પણ તમને યોગ્ય વસ્તુ લાગતી હોય તો લઈ શકો ઘરનું જમવાનું છે એ બેટર છે પણ યાદ રાખીએ ખાસ કે લીલા શાકભાજી છે એના ઉપર વધારે ડિપેન્ડ કરીએ દિવસ દરમિયાન બીજી કેટલીક મહત્વની બાબતો હમણાં થોડાક સમયથી નથી કરતો કરતો બટ હું જનરલી એવું કે લઈ અને બપોરની વચ્ચે જ્યારે થોડીક ભૂખ લાગે ત્યારે એક અથવા બે કેળા ખાવાની મારી આદત હતી પ્રયત્ન કરીશ કે ફરી વખત થાય અથવા તો એવું નથી કરતા તો બપોરનું જમવાનું તમે જમી લો છો પછી સાંજનું જે જમો છો એની વચ્ચે જ્યાં ક્યાંય પણ તમને ભૂખ લાગે ત્યારે એક અથવા બે કેળા ખાવ તો આ શરીર માટે ઉપયોગી સાબિત થશે કેમ કે જ્યારે આપણે ભૂખ લાગે ત્યારે કોઈ વસ્તુ ખાઈએ ને તો એનું જે એ જે શરીરની એનર્જી વધારે પૂરી પાડશે એટલા માટે એક આવી આદત છે દિવસ દરમિયાન જરૂર પડે ત્યારે પાણી પીવાની આદત રાખવી જોઈએ જનરલી કામમાં કોઈ પણ બાબતમાં આપણે વ્યસ્ત હોય તો ક્યારેક ભૂલાઈ જતું હોય છે તો પાણીની બોટલ રાખીએ દિવસ દરમિયાન પાણી આ વાત મહત્વની છે શ્વાસ ઊંડા લેવાનો જ્યારે દિવસમાં યાદ આવે ત્યારે અને ફ્રૂટ ફળ ખાવા જરૂરી છે વિટામિન શરીરને મળી રહે પૂરતો આરામ જ્યારે શરીર આગળથી આપણે ફિઝિકલી વર્ક લઈએ ઇવન મેન્ટલી વર્ક લઈએ તો આરામ બહુ મેટર કરે છે બટ સમ્યક આરામ સમ્યક એટલે કે પૂરતા આરામની વાત છે જો તમારું શરીર સાડા પાંચ કે છ કલાકથી સારી રીતે ફિટ રહેતું હોય તમને દિવસ આખો એનર્જી એનર્જેટિકલ ફીલ થતું હોય તો છ કલાકની ઊંઘ છે એ બરાબર છે કેવાનો મતલબ એવો છે કે આરામ છે એ પૂરતી માત્રામાં હોવો જોઈએ સમ્યક વ્યાયામ કસરત કરીએ આ પણ સમ્યક હોવી જોઈએ એવું નહીં કે કસરત બે ત્રણ કલાક કે દોઢ કલાક વધારે કરી વધારે એનર્જી વપરાઈ જાય અથવા તો આપણા સ્નાયુઓને કંઈ પ્રોબ્લેમ થાય તો સમ્યક પૂરતો આરામ પૂરતો વ્યાયામ અને પૂરતો ખોરાક આ કી છે સારા રનિંગ માટેની અને હેલ્થ માટેની હવે વાત કરીશ કે કોઈ શરીરમાં વિટામિન પ્રોટીન ઘટે છે તો ઘણા બધા વિડીયોઝમાં મેં જોયું કેટલીક દવાઓ અથવા તો કેટલીક સપ્લિમેન્ટરીઓ ત્યાંની સજેસ્ટ કરી છે પણ હું આના સાથે નથી જતો કેમ કે મારો એનો અનુભવ નથી તો હું એના માટે નહીં કહીશ તમારું વિટામિન અને પ્રોટીન એટલો બધી ડાયટ પ્લાન હોવા છતાં ક્યાંક ઘટે છે તો ડોક્ટરની સલાહ લઈને તમે કંઈ લઈ શકો એટલે કોઈ પણ પ્રકારની દવાઓ હું સજેસ્ટ નથી કરતો જે કંઈ પણ દવાઓમાં વિટામિન પ્રોટીન છે એ આઈ થિંક આમાં બધામાંથી મળી જાય છે તમને ઘટતું હોય તો આમાં ક્યાંક વધારો ઘટાડો તમે કરી શકો છતાં પણ હા વિટામિન્સની પ્રોટીન્સની જે મેડિકલ ની બાબતો છે એમાં તમે કોઈની સલાહ લઈ લીધો એના માટે હું કઈ સલાહ નથી આપતો મારો અનુભવ નથી એટલા માટે સો આ તો થોડોક ડાયટ પ્લાન તમને જેટલું એફર્ટ થાય તમારી જેવી સ્થિતિ છે પરવડે આ પ્રકારનું કરી શકો નહીતર જે મોંઘા પ્રકારના ડાયટ પ્લાન છે એ તો ઘણા બધા હોય છે પણ મન નથી લાગતું કે આવી કોઈ જરૂરિયાત હોય ઇવન જો તમને એવું લાગતું હોય કે તમારી જરૂરિયાત છે તો તમે જોઈ લેજો ઘણા બધા વિડીયો છે આ વાત હતી ડાયટ પ્લાનની એટ ધ એન્ડ રનિંગમાં આ વસ્તુ એટલી બધી મહત્વની નથી રનિંગમાં મહત્વનો છે તમારી પ્રેક્ટિસ કેવી છે પ્રેક્ટિસમાં તમારી રેગ્યુલારિટી કેવી છે અને તમારો જુસ્સો કયા પ્રકારનો છે સો વિશયુ ઓલ ધ બેસ્ટ ફ્રોમ હ્યુમિનિટી ફેમિલી થેન્ક યુ સો મચ